કોરોના અંગેની અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે આજે ઓગણત્રીસ દર્દીઓ સાજા થયા છે તેમને રજા આપવામાં આવી છે આ સાથે શહેરના એકસો એક દર્દી સાજા થયા છે જ્યારે સાત ક્લસ્ટર ક્વોરન્ટાઇન ખોલવામાં આવ્યા છે આ ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં બે હજારથી વધુ ઘરોમાં દસ હજારથી વધુ વસ્તી રહેતી હતી આમ હવે તેમને ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કર્યા છે આ લોકોને પણ અમને દિવસ સુધી આપ્યો છે અને તેમને કોરોના નથી નમસ્તે વાલા અમદાવાદીઓ આજે આપને અમુક સારા સમાચાર આપવા છે અમુક આંકડાકીય વિગતો પણ છેલ્લા ચોવીસ કલાકમાં જે કંઈ કોરોના વાયરસ અંગેની છે એ પણ આપવાની છે અને જે સારા સમાચાર છે આપું એ પહેલા એક બે મારે મહત્વપૂર્ણ વાતો પણ આપને આજે કરવી છે આજે હું વિડીયોઝ જે લોકો દ્વારા બનાવીને અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે જેના લીધે અમુક કોન્ટ્રોવર્સી ઊભી થાય છે આ બધી બાબતો અંગે આપની સાથે એક ચર્ચા કરવા માગું છું આપને ખ્યાલ છે એ પ્રમાણે અત્યારે જે કોરોનાની મહામારી સામે દુનિયાભરમાં એક લડત આપવામાં આવી રહી છે દુનિયાભરના દેશોમાં આપણે સૌ જાણીએ છીએ કે પરિસ્થિતિ જે વર્લ્ડ વોર વન હોય કે વર્લ્ડ વોર ટુ હોય એના કરતાં પણ એક દેશ દુનિયાભરમાં તકલીફ એક ઊભી થઈ છે હવે જ્યારે લડાઈ ચાલતી હોય અને સામે દુશ્મન હોય ત્યારે આપણી તરફ આપણી સેનાની દરેક વ્યક્તિને પોતપોતાની શક્તિ મુજબ પોતપોતાની તાકાત મુજબ યોગદાન આપવું જોઈએ કમનસીબે ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે આપણા સૈનિકો લડી રહ્યા હોય ત્યારે અમુક લોકો લડવાની બજાય મદદ કરવાની બજાય એક વિડીયો ઉતારતા હોય છે અને વિડીયોમાં કહેતા હોય છે કે આ સૈનિકના બૂટ ઉપર જુઓ પોલિશ વ્યવસ્થિત કરેલી નથી અથવા એવી ટિપ્પણી કરતા હોય કે જુઓ આ સૈનિકને કપડાનું એક શર્ટનું એક બટન ખુલ્લું છે એટલે આવી રીતે એક ઝીણી ઝીણી બાબતોમાં કચાસ ઢૂંઢવાનું અને નકારાત્મકતા ઊભું કરવાનો પ્રયાસ કરતા હોય એ એ લોકોનું વાંક નથી કેમ કે એમની માનસિકતા નકારાત્મક છે પણ આપણે બધાએ મળીને આપણા આવા સાથી નાગરિકોને મદદ કરવાની છે જેથી કરીને એ લોકો અત્યારના સંજોગોમાં નકારાત્મકતામાંથી બહાર આવી શકે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણથી ચાર જેટલા વિડીયો આપણા જુદા જુદા નાની મોટી બાબતના અમદાવાદ શહેરના જે થયા આના અંગે હું વાત કરીશ એક વિડિયો સમરસ હોસ્ટેલમાંથી બહાર પડ્યો છે જેમાં જ્યાં ત્યાં પોઝિટિવ જે લોકો છે એ બધા લોકો ક્રિકેટ રમી રહ્યા છે મને એ જ પહેલાં તો પ્રતિક્રિયા આપતા સમજાતું નથી કે આના અંગે મારે ચિંતા કરવી જોઈએ કે સંતુષ્ટ થવું જોઈએ કેમ કે આમાં સારી બાબત આ છે કે જે લોકો કોરોનાગ્રસ્ત છે એ લોકો પણ આટલા ફિટ છે કે આરામથી આઉટડોર રમતમાં ક્રિકેટ રમી રહ્યા છે એટલે આપણા માટે એક સારા સમાચાર છે કે આ કોરોનાની લડતમાં આપણે બધા ઇન્સાનો જે છે એ એને પહોંચી વળે છે ચિંતાની બાબત છે કે લોકોમાં આટલી પણ શિસ્ત નથી કે ભાઈ આટલી એક બીમારી છે તો આરામ કરે રૂમમાં રહે અને શિસ્ત જાળવે હવે સ્વાભાવિક છે કે ત્યાં પોલીસનું ડિપ્લોયમેન્ટ આપણે એ રીતનું કર્યું છે કે બધી જ સુરક્ષા વ્યવસ્થા બહાર રાખવામાં આવી છે કેમ કે અંદર બધા જ પોઝિટિવ દર્દીઓ છે પણ દરેક વસ્તુ દરેક બાબત વહીવટી તંત્ર દ્વારા જ અમલ કરાવવામાં આવે એવું નહીં થવું જોઈએ દરેક વ્યક્તિએ પોતપોતાની જવાબદારી સમજવી પડે અને પોતાની જવાબદારી નિભાવવી પડે એટલે હું વિનંતી કરું છું જેટલા પણ લોકો ક્વોરન્ટાઇન સેન્ટરમાં છે જેટલા પણ લોકો કોવિડ કેર સેન્ટરમાં છે કે આપણે બધા એક જવાબદારીપૂર્વકનું વર્તન કરવાનું હોય અને બધી જ બાબતોમાં તંત્ર જ આવીને એ સો ટકા કામગીરી કરશે એવું નહીં બનવું જોઈએ આપના માટે સારામાં સારું કોવિડ કેર સેન્ટર ભારતભરનું બનાવ્યું આવી પણ વ્યવસ્થા કરી અમે કે સાંજના સમયે કલાક આપ બધા બહાર નીકળીને અમુક એક વિસ્તાર નક્કી કરવામાં આવ્યું તે આપ બહાર નીકળીને થોડાક રિક્રિએશન જેવું ફ્રેશ થઈ શકાય પણ હવે બહાર નીકળીને ક્રિકેટ રમવાનું શરૂ કરી દેવાનું કે આવી રીતનું એક્ઝર્પશનવાળી એક્ટિવિટી નહીં શરૂ કરવી જોઈએ આપની તબિયત એના લીધે પછી જો બગડશે તો આપને જ તકલીફ થાય છે બીજો વિડીયો પણ સમરસ હોસ્ટેલમાંથી આવ્યો આ વિડીયો અમુક જર્નલિસ્ટ દ્વારા મને પણ ફોરવર્ડ કરવામાં આવ્યો આ વિડીયોમાં એક વ્યક્તિ ત્યાં કચરાપેટી પાસે કચરો એકઠો થોડુંક થઈ ગયું છે ફૂડ પેકેટ જે એમને આપવામાં આવ્યા છે અને એના અંગે વાત કરી રહ્યા છે અને બીજી એમની રજૂઆત છે કે એમને બપોરનું જમવાનું બે વાગે મળે છે તો હવે એ વ્યક્તિને અને આવી તમામ વ્યક્તિઓને હું સમજાવવા માગું છું કે ઘણા બધા લોકો મારું પણ લંચ જે છે બે વાગ્યાનું નહીં અમુક દિવસોમાં ચાર ચાર વાગે સુધી જમવાનો ટાઈમ નથી મળતો અને અમને સામાન્ય નાગરિકોને ત્રણ વખત જમવાનું મળે છે આ સમરસ હોસ્ટેલમાં આપને પાંચ વખત જમવાનું આપીએ છે બાકી બધા સામાન્ય નાગરિકો છે પોતાના પૈસે ખર્ચીને અને વ્યવસ્થા કરી રહ્યા છે લોકડાઉનમાં પણ અને તમને મફત બધું આપવામાં આવી રહ્યું છે અને દરેક વ્યક્તિને પોતાના રૂમ માટે એક આપણે ગાર્બેજ બેગ પણ આપીએ છીએ તમે આટલા સ્વસ્થ છો કે બહાર જઈને ક્રિકેટ રમી શકો પરંતુ જે તમને ફૂડ પેકેટ ફ્રીમાં પહોંચાડવામાં આવ્યું છે દિવસમાં ત્રણ ત્રણ વખત ફૂડ પેકેટ બે વખત નાસ્તો આ ફૂડ પેકેટમાંથી ઉત્પન્ન થતો કચરો તમને આપેલી ગાર્બેજ બેગમાં પણ તમે નહીં નાખી શકો એવું નહીં બનવું જોઈએ એટલે આ વિડીયો આવી રીતના બનાવવામાં આવે ને પછી આપણે એને ફોરવર્ડ કરીએ અમુક લોકોએ મને એક સૂચન કર્યું કે આપણે આ કાયદાઓનો ઉપયોગ કરીને આવા બધા વિડીયો બનાવનાર સામે પગલાં લેવા જોઈએ પણ વ્યક્તિગત રીતે હું આ મતનો નથી કે દરેક બાબતમાં કાયદાનો જ ઉપયોગ કરીએ અસામાન્ય સંજોગો છે અસામાન્ય સંજોગોમાં દરેક નાગરિકે પણ પોતાની જવાબદારી નિભાવવી જ પડશે ત્યાં જે ઉપસ્થિત લોકો છે અને મારું તો માનવું છે કે પછી વિડીયો બનાવવાનું બંધ કરશું તો આ લોકો કરશે શું આખો દિવસ એટલે જેમને વિડીયો બનાવવું હોય બનાવે નાગરિકોને હું વિનંતી કરીશ અને ખાસ કરીને પત્રકાર મિત્રોને જે ખૂબ જવાબદારીપૂર્વક અત્યારે બધું જ કરી રહ્યા છે એમને હું વિનંતી કરીશ કે કોઈ પણ વિડીયો આવે તો એનું ઊંડાણપૂર્વક વિડીયો જોઈને અને સમજવાનું કે ભાઈ ખરેખર ત્યાં જે વાત વર્ણવા આવેલી છે એમાં ખરેખર કંઈ ગંભીર બાબત છે અથવા નાહકનું બિનજરૂરી નાનામાં નાની વાતને પણ મોટો મુદ્દો બનાવીને એક બિનજરૂરી વિડીયો સર્ક્યુલેટ કરે છે અને નાગરિકોને પણ આખી બાબતના પરિપ્રેક્ષમાં કે જ્યારે આટલી મોટી લડાઈ ચાલતી હોય ત્યારે કોઈ વ્યક્તિ કહે કે ભાઈ મને પાંચ વખત જમવાનું આપવામાં આવે છે પરંતુ મને જે દોઢ મિનિટ કે બે મિનિટ મોડું મળી જાય છે અને આના માટે ઇશ્યુ બનાવે અથવા જે કચરા પેટીમાં વ્યવસ્થિત રીતે પોતાનો કચરો નાખ્યો નથી ગંદકી ઊભી કરીને પછી પોતે જ ગંદકી ઊભી કરેલી એ બાબત છે એના વિડીયો લઈને વાયરલ કરે એટલે આપણે બધાએ આ બાબતમાં સંયમ રાખવાની જરૂરિયાત છે સહકાર આપવાની જરૂરિયાત છે એક ત્રીજો વિડીયો કે એક અમારા મેડિકલ ઓફિસર છે એનો વિડીયો અમુક પત્રકારો દ્વારા પણ ખૂબ જવાબદાર વ્યક્તિઓ દ્વારા પણ આવી રીતે બે જવાબદારીપૂર્વક આ વિડીયોને શેર કરવામાં આવ્યું છે આમાં પણ વિડીયો આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે એમનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું છે એ જાતે કહે છે કે રાત્રે પણ ચાર ચાર વખત ડૉક્ટરો આવીને એમની મુલાકાત કરી રહ્યા છે વિડીયો જોવાથી કોઈને પણ ખ્યાલ આવી જાય કે એ જે બેન છે એ અમારા જ અધિકારી છે અને એમની સંપૂર્ણ કાળજી લેવાઈ રહી છે સ્વાભાવિક છે કે બીમારી થવાથી એમને એક ભય એક પેદા થયો છે એટલે અમારી પાસે ત્યાં ડોક્ટર સિવાય સાયકટ્રિક ડિપાર્ટમેન્ટ પણ છે અને એમાંથી સાયકોલોજીકલ સર્વિસીસ પણ અમે આવા પેશન્ટ્સને આપતા હોઈએ છીએ એટલે આ સમયમાં જ્યારે આટલું મોટું એક અભિયાન ચાલતું હોય ત્યારે સ્વાભાવિકપણે જે તંત્રમાં જે ઓણપ હોય એ પણ બહાર આવી જોઈએ જેથી કરીને ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય પણ આપણે નિર્ણય એ કરવાનો કે કઈ બાબત કેટલી મહત્વપૂર્ણ છે અને એને કયા પ્રમાણમાં કયા પરિપ્રેક્ષમાં આપણે એના ઉપર ટિપ્પણી કરવી જોઈએ આ સમય છે જ્યારે અમારે અમને દરેક સારા નાગરિકનો દરેક સન્નિષ્ઠ નાગરિકનો દરેક વ્યવસ્થિત રીતે સમજી શકે જવાબદારી નિભાવી શકે એવા દરેક નાગરિકનો સાથ સહકાર જોઈએ ચોથો એક વિડીયો કે ગઈકાલે અમે આટલી બધી મહેનત કરીને એક કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું અને ત્યાંના સ્થાનિક લોકોએ કોઈ પણ જાતનું સમજ્યા વગર ખૂબ જ બે જવાબદારીપૂર્વકનું વર્તન કરીને એનો વિરોધ કરવા લાગ્યા અને એમાં એક વકીલ મિત્ર હતો અને આજે સવારે છાપામાં મેં વાંચ્યું કે ભાઈ મારી સામે વ્યક્તિગત એક એફઆઈઆર કરવા માટે પણ આ વકીલ દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે હવે મારી કાર્યપદ્ધતિ પ્રમાણે સામાન્ય રીતે એમને અમે કરીએ કે ભાઈ આવા વકીલને કાયદાનું ભંગ કર્યું છે એટલે એની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ સરકારી કામગીરીમાં એને વિક્ષેપ કર્યો છે પણ આ બધા જોઈ રહ્યા છો કે આ અસામાન્ય સંજોગો છે એમાં અમે ખૂબ જ સંયમથી વર્તી રહ્યા છે આ વકીલ મિત્રને પણ મારી વિનંતી કે આપ બધા ભણેલા છો આટલું બધું ભણ્યા પછી પણ આવી રીતનું વર્તન જો કરશો તો પછી બાકીના લોકોને આપણે શું કહી શકીએ અને કઈ રીતે તમે પોતાના પરિવારમાં તમારા પણ બાળકો હશે એમને કઈ રીતે મોડું બતાવશો કે તમારું વર્તણૂક જે છે આટલી બે જવાબદારીપૂર્વકની રહી છે જ્યાં સુધી મારી વાત છે તમે મારી સામે એફઆઈઆર પણ કરો આવીને અને કંઈક બંદૂક પણ લઈ આવો પણ મારે જે નક્કી કર્યું છે જે જાહેર હિતમાં છે અમે એ જ કામ કરવાના છીએ અમે નક્કી કર્યું છે કે પબ્લિક માટે જે સારું કામ છે અને જે યોગ્ય કામ હોય જે યોગ્ય પગલાં હોય એ જ અમે લઈશું અમે કોઈ પણ જાતના વિરોધથી ડગમગ થવાના નથી અત્યાર સુધીનો અનુભવ છે કે દરેક તબક્કે નાગરિકો માટે સારું કરવા જયા છીએ તો પણ અમુક એક ટકા અડધો ટકા બે જવાબદારપૂર્વકના નાગરિકો દ્વારા અમારું દરેક તબક્કે અડચણો ઊભી કરવામાં આવી છે અઠવાડિયા પહેલાં કે ઘણા સમય પહેલાં જ્યારે નરોડામાં ક્વોરન્ટાઇન સેન્ટર ઊભું કરવાની વાત હતી તો પણ લોકોનો વિરોધ હતો એટલે ત્યાંના સ્થાનિક લોકોને હું વિનંતીથી ખૂબ સંયમથી સમજાવવા માગું છું કે આપણે બધાએ ભણેલા છીએ આપણે બધાએ આ વાયરસ અંગેની માહિતી આપણને ખ્યાલ છે ત્યાં જે છે એક હોટલમાં કોઈ પણ ક્વોરન્ટાઇન સેન્ટર કરવાથી કે કોવિડ કેર સેન્ટર કરવાથી તમારો કોઈ તમને ચેપ લાગવાનો નથી અને આમ પણ જે રીતનો આ ચેપી વાયરસ છે તો અમુક સમય પછી કદાચ તમારામાંથી પણ કોઈકને તકલીફ ઊભી થશે તો તમને પણ મદદ જોઈશે ત્યારે તમે ક્યાં જશો કદાચ આ જ સેન્ટર તમારા કામે લાગશે અને જો આ સેન્ટર આપણે અમદાવાદ શહેરમાં નહીં બનાવીએ તો ક્યાં બીજા કોઈ દેશમાં બનાવશું અમદાવાદના નાગરિકો માટે એટલે આ જે બીમારી છે એને વર્લ્ડ ઓવર નિમ્બી કહેવાય છે એન આઈ એમ બી વાય નોટ ઇન માય બેકયાર્ડ એટલે મારા ઘરની પાસે કંઈ નહીં થવું જોઈએ મારે સારી હોસ્પિટલ જોઈએ પણ મારા ઘરની પાસે નહીં હોવું જોઈએ મારે એક શાકભાજીની માર્કેટ જોઈએ પણ મારા ઘરની પાસે નહીં હોવી જોઈએ મારે કચરાપેટીની વ્યવસ્થા જોઈએ પણ મારા ઘરની પાસે નહીં હોવી જોઈએ આવી માનસિકતા એક સંપૂર્ણપણે સેલ્ફિશ સ્વાર્થી માનસિકતા છે આવા અસામાન્ય સંજોગોમાં હાલના તબક્કે એટલીસ્ટ આપણે આવી માનસિકતામાંથી બહાર આવવું પડે અને દરેક વ્યક્તિએ સમજીને વિચારીને જવાબદારીપૂર્વકનું વર્તન કરવું જોઈએ તમામ અમદાવાદના નાગરિકો અમને અત્યારે ખૂબ સપોર્ટ કરી રહ્યા છે પણ આવા બધા જ્યારે બનાવ બને ત્યારે કામગીરીમાં વિક્ષેપ પડતું હોય છે ગઈકાલે લગભગ આખો દિવસ આ જે ઝોનના અધિકારીઓ છે એમનું તો આખો સમય આ એક બિનજરૂરી કૃત્રિમ રીતે ઊભા કરેલા અડચણ અને વિવાદને ટેકલ કરવામાં જતું રહ્યો કદાચ એના લીધે જે કામગીરી છે એમાં બહુ વિક્ષેપ પડી જતું હોય છે એટલે નાગરિકોને વિનંતી કે આવી વર્તણૂક ના કરે સમાજમાં પણ બીજા લોકો છે એ પણ આવી કામગીરીની સખત શબ્દોમાં નિંદા કરે એ ખૂબ જ જરૂરી છે આપણે બધાએ આ લડાઈ લાંબી ચાલવાની છે આપણે બધાએ મળીને એકજૂટ થઈને આખા શહેરને આખા સમાજને સાથે લઈને આગળ ચાલવાનો છે આમાં જે જે લોકો વિક્ષેપ કરે છે મને સેજ પણ એનાથી કોઈ ગુસ્સો નથી કે દ્વેષ નથી ફક્ત મને એમના ઉપર દયાની લાગણી થાય છે અને જ્યારે એમને પણ કોઈ પણ તકલીફ થશે તો એમને પણ સામાન્ય નાગરિકોની જેમ એમને પણ અમે પૂરેપૂરી મદદ કરીશું એમની પણ પૂરેપૂરી અમે કાળજી લઈશું બીજી મહત્વપૂર્ણ બાબત આપને ધ્યાન છે એ પ્રમાણે છેલ્લા ત્રણેક દિવસથી અમદાવાદ મહાનગરપાલિકાએ સુપર સ્પ્રેડર્સ એટલે જે શાકભાજીના લારી ચલાવનાર લોકો હોય ફેરિયાઓ હોય દવાની દુકાનના લોકો હોય દૂધ પાર્લરના લોકો હોય પેટ્રોલ પંપ એટેન્ડન્ટ હોય ગાર્બેજ કલેક્ટર્સ હોય આવા સુપર સ્પ્રેડર્સનું એક નવું કોન્સેપ્ટ આપણે શરૂ કર્યું કે જે લોકો એક જ વ્યક્તિ અનેક વ્યક્તિઓની સંપર્કમાં આવતી હોય છે આવા લોકોનું આપણે તમામ હજારોની સંખ્યામાં સ્ક્રીનિંગ કરી રહ્યા છે અને સ્ક્રીનિંગ કરીને પછી જે શંકાસ્પદ હોય એના સેમ્પલ લઈ રહ્યા છે ને એમાં સારી એવી સફળતા મળી છે એટલે મેં મારી ટીમોને કીધું છે કે આ પ્રક્રિયા સતત ચાલુ રાખે આજથી બીજું એ જ રીતનું એક ગ્રુપ આપણે આઇડેન્ટિફાઈ કર્યું છે અને એના ઉપર છેલ્લા દસેક દિવસમાં શિક્ષકો દ્વારા અમારા ત્રણ હજારથી વધુ શિક્ષકો મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ત્રણ હજારથી વધુ શિક્ષકો દ્વારા છેલ્લા દસેક દિવસમાં ઘરે ઘરે ફરીને લોકોના ડેટા એક એકઠા કરવામાં આવી રહ્યા છે લોકોને જનજાગૃતિ કરવામાં આવી રહ્યા છે એટલે એના ઉપરથી જે સિનિયર સિટીઝન્સ છે કેમ કે અત્યાર સુધીના આંકડા પ્રમાણે સિનિયર સિટીઝન્સ ખાસ કરીને સાઠ વર્ષ ઉપરના હોય અથવા ચાલીસથી સાઠ વર્ષના આયુ વર્ગમાં જે લોકોને બીજા રોગોનું કોમ્પ્લિકેશન હોય આવા લોકોને આ વાયરસથી વધુ નુકસાન અને વધુ જાનને જોખમ થઈ રહ્યું છે એટલે અમદાવાદમાં જેટલા પણ સિનિયર સિટીઝન છે સાઠ વર્ષની ઉપરના એ બધાને આજે હું ખૂબ ભારપૂર્વક અપીલ કરવા માગું છું કે આપણે બધાએ હવે ખાસ કાળજી લેવી પડશે અને તમામ અમદાવાદના નાગરિકોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધા શહેરીજનોએ પણ મળીને આપણા શહેરમાં આપણા પરિવારમાં જે વડીલો છે સિનિયર સિટીઝન્સ છે એમની આપણે ખાસ કાળજી લેવી પડશે એટલે ઘરથી બહાર જો નીકળવું જ હોય તો સિનિયર સિટીઝનોએ નહીં નીકળવું જોઈએ યુવાનોએ બહાર નીકળવું જોઈએ અને યુવાનો જ્યારે બહારથી આવે ત્યારે પોતાના ઘરમાં રહેલા વડીલોને ભેટતા પહેલાં કે એમની સાથે કોઈપણ ચર્ચા કરતાં પહેલાં વ્યવસ્થિત રીતે હાથ ધોઈને અને માસ્ક પહેરીને જ એમની સાથે ઇન્ટરેક્શન કંઈ પણ કરવું જોઈએ એટલે આપણે મળીને આપણા શહેરમાં જેટલા પણ સિનિયર સિટીઝનો છે આપણા માતા પિતા છે આપણા વડીલો છે એ બધાની હવે આપણે ખાસ કાળજી લેવી પડશે એના માટે મહાનગરપાલિકાએ જુદા જુદા સ્ટેપ્સ છેલ્લા દસ પંદર દિવસથી લીધા છે અને આવનાર સમયમાં આ બાબતને વધુ આપણે ઝુંબેશ રૂપે આગળ લેવાના છીએ સિનિયર સિટીઝનનું ડેટા અમે જુદા જુદા સોર્સમાંથી પેન્શનની કચેરીમાંથી લઈને મતદાર યાદીમાંથી લઈને બીજા બીજા ફોન કંપનીઓ પાસેથી પણ લઈને જે સિનિયર સિટીઝનો હોય એનું ખાસ આપણે ડેટા લઈ રહ્યા છીએ એ બધાને ખાસ મેસેજ આપણે આપી રહ્યા છીએ પરંતુ આ સિવાય એક સામાન્ય મારી એક અપીલ છે દરેક અમદાવાદીને કે આ વાયરસ સ્પષ્ટપણે આંકડાકીય માહિતી ઉપરથી સિનિયર સિટીઝનો માટે બહુ બધું વધારે ઘાતક નીવડી શકે છે એટલે આપણે આપણા જે સાહીઠ વર્ષ ઉપરના આપણા ઘરમાં જે પરિવારજનો હોય એમની આપણે ખાસ કાળજી લેવી પડશે અને આવનાર સમયમાં મહાનગરપાલિકાની ટીમો ઘરે ઘરે ફરીને પણ આવા સિનિયર સિટીઝનો માટેનું ખાસ સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગનું કામ પણ હાથ ઉપર લેવા અમે જઈ રહ્યા છીએ હવે જે બે સારા સમાચાર છે છેલ્લા ચોવીસ કલાકમાં રિકવરીની સંખ્યા જે ત્રણ દિવસથી હું કહેતો હતો કે સતત વધારો થશે એમાં હવે ખૂબ ગરકમ વધારો થવા માંડ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણત્રીસ જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી કુલ ડિસ્ચાર્જ હવે એકસો એક થઈ ગયું છે એટલે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એકસો એક લોકોએ કોરોનાને માત આપીને ફૂલી રિકવર થઈને સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે આ આપણા માટે ખૂબ સારા સમાચાર છે અને ફરી હું એવું માનું છું કે આવનાર દિવસો દરમિયાન જે રીતે અમે અનુમાન મૂક્યું હતું અને હવે આ વાયરસ એનાથી સંક્રમિત થતા લોકો એનાથી થતા મૃત્યુ એનાથી થતા રિકવરી આ બધી જ બાબતો ઉપર અમારું જે આંકડાકીય વિશ્લેષણ છે એ ખૂબ સારું અને સટીક હવે થઈ રહ્યું છે એટલે આવનાર દિવસોમાં પણ આ જ રીતે વધુમાં વધુ સંખ્યામાં લોકો રિકવર થશે એવી અમને સંપૂર્ણ ધારણા અમારી છે એવો અમારો વિશ્વાસ છે આ એકસો એક લોકોને હું ખૂબ અભિનંદન આપું છું કે એમને સફળતાપૂર્વક કોરોનાની બીમારીને માત આપી અને એ રીતે આટલી મોટી સંખ્યામાં લોકો જે સાજા થશે તાત્કાલિક તો આપણા હોસ્પિટલો ઉપરનું ભારણ જે છે કોવિડ કેર સેન્ટર ઉપરનું ભારણ છે એ પણ ઘટશે ખૂબ સારા સમાચાર છે આપણા માટે અને એના ઉપરથી ફલિત થાય છે કે આપણે કોઈએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી સંપૂર્ણપણે આપણે રાખવાની છે અને આવનાર અનેક દિવસો અનેક અઠવાડિયાઓ મહિનાઓ સુધી આપણે જેટલું સચેત રહીશું અમારી વાતને જેટલું આપણે બધાએ સાંભળશું સમજીશું અને પાલન કરશું એટલું આ બીમારીમાં આપનો સાથ સહકાર અમને મળતું રહેશે અને એટલી જ વધુ સારી સફળતા અમને મળતી રહેશે બીજા સારા સમાચાર છે સેન્ટ્રલ ઝોનમાં મધ્ય ઝોનમાં કોર્ટ વિસ્તારમાં નવ જેટલા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા હતા ત્યાં પતરા મારી દીધા હતા અને ત્યાંના લગભગ બે હજાર જેટલા પરિવારો અત્યાર સુધી પોતાના ઘરથી બહાર નીકળી શકતા નહોતા આ લોકોએ પંદર દિવસથી વીસ દિવસ સુધીનો સમય અમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો અમારા અમારા જે અમારી રજૂઆત હતી અમારી વિનંતી હતી એમને માન આપ્યું અને પોતાના ઘર સુધી સીમિત રહ્યા હવે આ લોકોના જે ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં જેટલા પણ લોકો હતા એમનું પીરિયડ પૂરું થઈ ગયું આજે વહેલી સવારથી અમારી ટીમોએ બધા જ લોકોનું સ્ક્રીનિંગ કરી દીધું છે અને નવમાંથી સાત જેટલા ક્લસ્ટર ક્વોરન્ટાઇન જે છે એને આજથી ખોલવામાં આવી રહ્યા છે એટલે આજે બપોરથી આજે સાંજથી ત્યાંના બધા નાગરિકો છે એ બાકી બધા નાગરિકોની હરોળમાં આવી જશે એમના પરિવારજનોમાં પણ જે મહિલાઓ છે એ દિવસમાં નિર્ધારિત કરેલા કલાકો દરમિયાન બહાર જઈને શાકભાજી દૂધ વગેરેની ખરીદી કરી શકશે પણ હું એમને રિક્વેસ્ટ કરવા માગું છું કે આખો કોર્ટ વિસ્તાર જ્યાં સુધી કરફ્યુ હેઠળ છે જ્યાં સુધી કોર્ટ વિસ્તારમાં બીજા નિયંત્રણો બીજા નાગરિકો માટે જે લગાવવામાં આવેલ છે એ બધા જ નિયંત્રણોનું એ બધા જ સૂચનાઓનું બધા પાલન કરે અને એકાએક બિનજરૂરી ઘરથી બહાર ના નીકળે જે રીતે તમે બધાએ પંદર વીસ દિવસથી ઘરની અંદર રહ્યા એટલે સુરક્ષિત રહ્યા એ જ રીતે હવે જેટલા ઓછામાં ઓછા બહાર આપ નીકળશો એટલું આપ વધુ સુરક્ષિત રહેશો સાત ક્લસ્ટર્સ બે હજારથી વધુ ઘરો દસ હજારથી વધુ વસ્તી આ લોકોએ પંદરથી વીસ દિવસ સુધી અમને સાથ સહકાર આપ્યું ફળ સ્વરૂપે આ લોકોને કોરોના ના થયો આના ઉપરથી એ પણ પુરવાર થાય છે કે વૈજ્ઞાનિક ઢબે નક્કી થયેલી માહિતીના આધારે અમે આપને જે સૂચના આપી રહ્યા છીએ આ સૂચનાનું આપ જો પાલન કરશો તો આ મહામારી અને આ વાયરસ ગમે તેટલું ખતરનાક હોય પણ આપ અને આપના પરિવારજનો આ વાયરસથી બચી શકશે આંકડાકીય માહિતીમાં ટોટલ અત્યાર સુધીના ચાર ચૌદસો સત્યાસી કેસ થયેલા છે નવા કેસોની જાહેરાત રાજ્ય કક્ષાએથી હવે આજથી સાંજે કરવામાં આવશે એક હજાર ચારસો ને સત્યાસી જે કેસો અત્યાર સુધી થયેલા છે એમાં મધ્ય ઝોનના છસો પંચ્યાસી કેસ છે દક્ષિણ ઝોનના ચારસો ચોત્રીસ કેસ છે ઉત્તર ઝોનના ઓગણ્યાસી કેસ છે દક્ષિણ પશ્ચિમ ઝોનના પિસ્તાલીસ કેસ પશ્ચિમ ઝોનના એકસો અઠ્યાવીસ કેસ ઉત્તર પશ્ચિમ ઝોનના અડત્રીસ કેસ અને પૂર્વ ઝોનના અઠ્યોતેર કેસ છેલ્લા બાર કલાકમાં એક જ નવું મૃત્યુ થયો છે અને ટોટલ મૃત્યુ બાસઠે પહોંચે છે રિકવરીમાં હમણાં જ મેં કીધું એ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાંથી અઢાર જેટલા નવા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલની તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું એમને એમની જે વ્યવસ્થાઓ છે એને ખૂબ જ હવે સુદ્રઢ બનાવી દીધી છે ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી કરી દીધી છે અને ડોક્ટરોની આખી ટીમ ત્યાં ખૂબ સારી કામગીરી કરી રહી છે અઢાર જેટલા દર્દીઓને ત્યાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે એસવીપી હોસ્પિટલમાંથી બીજા અગિયાર દર્દીઓને ડિસ્ચાર્જ થયો છે ટોટલ ઓગણત્રીસ જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે કુલ અત્યાર સુધીનું હવે એકસો એક ડિસ્ચાર્જ થઈ ગયા છે લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ સેમ્પલ લેવાની બાબતમાં એક્ટિવ સર્વેલન્સ કરવાની બાબતમાં અને મોટા પાયા ઉપર ટેસ્ટિંગ કરવાની બાબતમાં અમદાવાદ હવે દેશભરમાં મોખરાના સ્થાન ઉપર સતત ચાલી રહ્યું છે પહોંચી ગયું છે પેસિવ સર્વેલન્સમાં પચીસસો છન્નું જેટલા સેમ્પલ લેવાયા છે જેમાંથી ચારસો એકસઠ પોઝિટિવ કેસ મળ્યા છે એક્ટિવ સર્વેલન્સમાં ચૌદ હજાર સાતસો ચોરાણું જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને એમાંથી એક હજાર એકસો સોળ જેટલા આપણને પોઝિટિવ કેસ મળ્યા છે કુલ આંકડો અમદાવાદનું હવે ટેસ્ટિંગનું સત્તર હજાર ત્રણસો નેવું થઈ ગયું છે પર મિલિયનની દૃષ્ટિએ આ આંકડો હવે દુનિયાના જે વિકસિત દેશો છે એની હરોળમાં આપણે પહોંચી ગયા છે અને ભારતભરમાં મોટાભાગના રાજ્યોમાં જે કામગીરી થઈ રહી છે એનાથી પાંચ ગણા દસ ગણા ચાર ગણા જેટલી આગળ આપણે આવી ગયા છે અને આ ખૂબ કામગીરી જે છે એના માટે મારી જે ટેસ્ટિંગની ટીમ્સ છે મેડિકલ ટીમ્સ છે એ બધાને હું ખૂબ અભિનંદન આપું છું અને આ લોકો સતત આ રીતે જ ટેસ્ટિંગની કાર્યવાહી એગ્રેસિવ રીતે કરશે સર્વેલન્સની કાર્યવાહી અસરકારક રીતે કરશે જેથી કરીને અમદાવાદમાં આપણે જે સામેથી કેસો પકડવાની એક વ્યૂહરચના ગોઠવી છે એનો પૂરેપૂરો લાભ આવનાર દિવસોમાં આપણને મળશે આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી કેસોની સંખ્યામાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યું છે પરંતુ આ વાયરસ જે છે કોરોના વાયરસ એ ખૂબ જ ચેપી વાયરસ છે અત્યાર સુધી દુનિયામાં કોઈ પણ વાયરસ હતું એના કરતાં પણ અનેક ગણા વધુ ચેપી છે સાર્સનું અગાઉનું જે વાયરસ હતું એના કરતાં ત્રણ હજાર ગણા વધુ ઝડપથી એ ફેલાય છે આવા સંજોગોમાં આપણે ક્યાંય લાપરવાહી નહીં રાખવાની ક્યાંય આપણે ખોટી સુરક્ષાની ભાવના પેદા ના થાય એની કાળજી રાખવાની અને સતત સાવચેતી રાખીને જ આપણે આગળ ચાલવાનું ગઈકાલે પણ મોટી સંખ્યામાં સેમ્પલ લેવાયા છે એક હજારથી વધુ ગઈકાલે જ સેમ્પલ લેવાયા છે અને કુલ ક્વોરન્ટાઇન થયેલા લોકોની સંખ્યા હવે સાત હજારથી વધુ થઈ ગઈ છે એટલે ફરી એકવાર અમદાવાદીઓને હું કહેવા માંગુ છું કે મહાનગરપાલિકાની ટીમ એએમસીની ટીમ રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીનું સતત અમને માર્ગદર્શન મળી રહ્યું છે માન્ય મુખ્ય સચિવશ્રીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને એના લીધે યુદ્ધના ધોરણે સર્વેલન્સ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની તમામ પદ્ધતિઓ અમલમાં મૂકી છે પરંતુ આ લડાઈ લાંબી છે આપણે બધાએ સાથે મળીને લડવાનું છે એમાં કોઈને પણ એક પણ નાગરિક આપણાથી જુદા ના પડે આપણે બધા ટીમવર્કથી આગળ આ કામ કરતા રહીએ એના માટે આપ સૌને વિનંતી કરું છું અને એની સાથે મારી વાતને પૂર્ણ કરું છું ધન્યવાદ